કેવડિયા ખાતે સરદાર જયંતીએ રાષ્ટ્રીય એકતા પરેડને પીએમ મોદી રાષ્ટ્રને સંબોધન કરી રહ્યા હતા ત્યારે અચાનક જ સીઆરપીએફની મહિલા જવાન પૂજા કુઝુર સહિત અન્ય બે મહિલા જવાન મળીને કુલ ત્રણ સીઆરપીએફની મહિલા જવાનને અચાનક ચક્કર આવતા પોતાનું બેલેન્સ ગુમાવી દીધું હતું. આજે કેવડિયા ખાતે સરદાર જયંતીએ રાષ્ટ્રીય એકતા પરેડને પીએમ મોદી રાષ્ટ્રને સંબોધન કરી રહ્યા હતા ત્યારે અચાનક સીઆરપીએફની મહિલા જવાન પૂજા કુઝુર સહિત અન્ય બે મહિલા જવાન મળીને કુલ ત્રણ સીઆરપીએફની મહિલા જવાનને અચાનક ચક્કર આવતા પોતાનું બેલેન્સ ગુમાવી દીધું હતું. જોકે તરત જ નજીકમાં જ ફરજ પર હાજર અન્ય જવાનોએ એ મહિલાઓને સંભાળી લીધી હતી. બીજી બાજુ ત્યાં હાજર આરોગ્ય કર્મીઓએ તેમને તુરંત નજીકના ટેન્ટમાં લઈ જઈને સારવાર શરૂ કરી દીધી હતી. જોકે ત્યાંના હાજર તબીબોએ જણાવ્યું હતું કે જો સવારે ચા નાસ્તો ન કર્યો હોય તો આવી ઘટના બનવાની શક્યતા બની શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે પીએમ મોદીની એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે દેશની વિવિધ સુરક્ષા પાંખના જવાનોએ એકતા પરેડ દરમિયાન સલામી આપી હતી. એકતા પરેડ બાદ પીએમ મોદી રાષ્ટ્રને સંબોધન કરી રહ્યા હતા તો બીજી બાજુ એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે સુરક્ષા પાંખના જવાનો પીએમ મોદીના સંબોધનને અદબ સાથે ઊભા રહીને સાંભળી રહ્યા હતા અને પોતાની ફરજ પ્રત્યે ફરજ નિષ્ઠ જવાનો ખડેપગે ફરજ નિભાવી હતી. સીઆરપીએફની મહિલા જવાનને ચક્કર આવતા છતાં હરફ સુદ્ધા ઉચ્ચાર્યો ન હતો. જોકે તેમને તરત જ સારવાર કરાવી હતી પણ મહિલા જવાનોએ પોતાની ફરજ નિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જ્યોતિ જગતાપ, રિપોર્ટ, રાજપીપળા.